नमस्कार, आप लोग गुजरात न्यूज में आपनु हार्दिक स्वागत छे। खेडूत नेता राकेश डिकेत ने गुजरात में मळ्यो मोड़ो प्रतिसाद। મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 3 કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે દિલ્હી ખાતે હરિયાણા પંજાબ સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોને હવે તેમનું આંદોલન દેશના અન્ય પ્રાંતમાં પણ વિસ્તારવાનું નક્કી કર્યું છે, જેના ભાગરૂપે કિસાન નેતા રાકેશ ટિકેતે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે દર્શન કરી પોતાના 2 દિવસીય પ્રવાસનો પ્રારંભ કર્યો હતો। पालनपुर खाते किसान आंदोलन नेता राकेश टिकेत और गुजरात राज्यना पूर्व मुख्यमंत्री शंकर सिंह वाघेला तथा किसान आंदोलन महामंत्री युधवीर सिंह पोताना वक्तव्य में जणाव्युं हतुं के हाल में खेडूतोए पोतानी जमीन वेचती बचावा माटे आंदोलन करवुं पड़शे। किसान नेता राकेश टिकेते वधुमां उमेर्युं हतुं के गुजरात में 7 गामोनी जमीन खानगी क्षेत्रनी कंपनीओने वेची देवामां आवी छे, जेनो केस कोर्टमां चालू छे। જે તે સમયે ગુજરાતના ખેડૂતોને આંદોલન કર્યું હોત તો કોર્ટના દ્વાર ખખડાવવાનો વારો ના આવ્યો હોત। ગુજરાતના ખેડૂતોએ કોર્ટના ચક્કરમાં ના પડી પોતાના હક અને અધિકાર માટે કિસાન આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી હરિયાણા બોર્ડર પર છેલ્લા 4 માસ કરતાં વધુ સમયથી કિસાન આંદોલન ચાલી રહ્યું છે। ત્યારબાદ ખેડૂત નેતા રાકેશ ટિકેત એશિયામાં સૌથી મોટા માર્કેટયાર્ડ ધરાવતા ઉત્તર ગુજરાતના મહેસાણાના ઊંઝા ખાતે કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી, જ્યાં શ્રી ઉમિયા મંદિર માતાજી સંસ્થાન અને ઊંઝાના હોદ્દેદારો દ્વારા રાકેશ ટિકેત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ મહાનુભાવોનું પાઘડી પહેરાવી તેમજ સાલ ઓઢાડી પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું। જો કે સમગ્ર પ્રવાસ દરમિયાન ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી હતી। क्योंकि आंदोलन से बहुत पीछे डरे हुए लोग थे यहाँ के गुजरात के, आ जाएंगे एक महीने में पूरा गुजरात सड़कों पर आएगा, ट्रैक्टरों से आंदोलन करेगा, आ जाएगा सड़कों पर निकलेगा गुजरात का खेडू। खास करके आज इतने सारे किसानों से आप मिले, संवाद भी हुआ, कौन सी बात आपको मिली, किसानों की जो व्यथा है क्या मिली आपको? व्यथा ये मिली कि एक तो फसलों के रेट नहीं मिल रहे यहाँ पे, अगर कोई आंदोलन करता है तो उसके पर्चे बनते हैं, उसको जेल में जा भेजते हैं, उसके घर पर पुलिस भेजते हैं, टेरर का माहौल है यहाँ पे। पूरा खेडू समाज, पूरा गुजरात समाज, पूरा मतलब एक टेरर का माहौल है। तो ये इनकी दहशत निकालनी है, उन्हें आलू दी है, पटाटो दी है, प्रधानमंत्री को हम जाएंगे तो भेजेंगे, उनको दिल्ली में भेजेंगे वहाँ पे। प्रधानमंत्री के वतन ही आना हुआ है, हाँ क्या कहेगी इस प्रधानमंत्री का वतन कहाँ से आएगा, तो गुजरात है क्या, उनका एक वतन कहाँ से आ गया? अरे विधानसभा क्षेत्र किसी का होता है क्या? तो वही तो आए जहाँ उनकी विधानसभा क्षेत्र है। यहाँ का किसानों को देखना चाहते हैं कहाँ है, मतलब दहशत में बंदूक की नाल सर पर लगा कर वोट मांगी जा रही है यहाँ पे, तो दहशत में है लोग यहाँ के, तो इनकी तो दहशत निकालनी है, आंदोलन करना सिखाना है इनको। ये ट्रैक्टर के साथ में सड़कों पर निकलेगा, यहाँ का किसान जो खेडू है ट्रैक्टरों के साथ में सड़कों बनेगा, दिल्ली का कोई जा रहा तो उसके पर्चे दाखिल होंगे। ऐसा तो गुजरात नहीं था, ये तो गुजरात सरदार पटेल का गुजरात है, गांधी जी का आंदोलन यहाँ से शुरू हुआ है तो उनका गुजरात है, मोदी का गुजरात तो नहीं इस तरह का हो सकता, ये तो पटेल का गुजरात है। નાડા ગામે શમશાન ઘર બનાવ્યા વગર નાણાં ઉપાડી લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો અને જાગૃતિ રામજનો દ્વારા આવેદન આપીને રજૂઆત કરવામાં આવી। સહેરાથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે નાડા ગામમાં પૂર્વ સરપંચ દ્વારા તેઓના સમયગાળા દરમિયાન સોનેરી ફળિયા, નાયકા ફળિયા, ખાંડ ફળિયા ખાતે બંને શમશાન ઘર બનાવ્યા વગર બારોબાર નાણાં ઉપાડી ભ્રષ્ટાચાર કર્યા હોવાની તાલુકા પંચાયત પ્રમુખની લેખિત રજૂઆત કરવામાં આવી છે। આવેદન આપવા નાડા ગ્રામના જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા। તાલુકા પ્રમુખને આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે સહેરા તાલુકામાં નાડા ગામના પૂર્વ સરપંચ રતનસિંહ નાયકા તેઓના કાર્યકાળ દરમિયાન નાડા ગ્રામ પંચાયતના વહીવટમાં વિકાસના કામો અધૂરા રાખી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરેલ હોય તે બાબતે ગુલાબસિંહ પટેલે જિલ્લા વિકાસ અધિકારી તેમજ કલેક્ટર સાહેબ નાઓને લેખિત રજૂઆત કરતા
પહેલી તપાસ સોનેરી ફળિયા શમશાનઘર નીકળતા જગ્યાએ શમશાનઘર બનાવેલ નથી, જેથી તે સમયે તપાસણી અહેવાલ તાલુકા પંચાયત કક્ષાએ આપેલ હતો, પરંતુ આ બાબતે તાલુકા પંચાયતે આગળની કોઈ પણ કાર્યવાહી ન કરતા અરજદારે ફરીથી લેખિત ફરિયાદ કરતા બીજી તપાસ ટીમ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અને દેખરેખ હેઠળ તપાસ કરતા બંને જગ્યાએ શમશાનઘર બનાવેલ નથી. તેની તપાસની અહેવાલ તાલુકા પંચાયત કચેરી સહેલાને આપેલ હોવા છતાં આઠ દિન સુધી લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરેલ નથી, જેથી તાત્કાલિક ઉપરોક્ત બાબતે ઘટતી કાર્યવાહી કરવા નમ્ર વિનંતી કરવામાં આવી હતી. તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયત કચેરીએ ટીડીએસ મેડમને અમારા નાળા ગામમાં માજી સરપંચ રતનસિંહ સનાભાઈના વિરુદ્ધમાં અને એમણે એ જે વખતે સરપંચ હતા તે વખતે લગભગ 80 લાખ રૂપિયા જેટલું કૌભાંડ ગ્રામ પંચાયતની અંદર કરી અને આરસીસી રસ્તાઓ અને શમશાન ઘરો અને બીજા હેન્ડપંપો અને બોર મોટરો ન કરીને 80 લાખ રૂપિયાના જેટલી મારફત માતબર રકમનું કૌભાંડ કરી અને કામ કરેલું નહીં, પંચાયતમાં ગોટાળો કરેલો, કામ કરેલું નહીં એવી વિશે રજૂઆતો વારંવાર કરવા હોવા છતાં અત્યાર સુધી પણ આ લોકોએ તપાસ કરીને તાલુકા પંચાયતે તપાસ કરીને બે તાલુકા પંચાયતે તપાસ કરીને બે અહેવાલ બનાવી અને હાઈકોર્ટમાં પણ અમે એ કરી દીધું. હાઈકોર્ટના પણ ટીડીઓ મેડમે એવો રિપોર્ટ કર્યો કે આ તો રસ્તાઓ તો ધોવાઈ જઈ શકે, આ થાય તે થાય, એટલે આમાં કંઈ છે નહીં એવો રિપોર્ટ કરતો. હાઈકોર્ટમાં પણ આ લોકોએ ખોટો રિપોર્ટ કર્યો છે અને એ સબબ અમે પોલીસ સ્ટેશનમાં પણ અમે એક અરજી આપી છે અને અત્યારે પણ હાલ તાલુકા પંચાયતમાં મેડમને એક અરજી અમે આપી છે અને તપાસ કરાવવા માટે વિનંતી કરી છે. એવું જોઈએ છે 4 દિવસમાં શું કરે છે, નહીંતર 100% અમે ઉપવાસ પર રહી ઉતરવાના છીએ, અગર તો ગાંધીજીને માર્ગે નવીનું આંદોલન કરીશું. સાબરકાંઠામાં રેપિડ ટેસ્ટ માટે મહત્વનો નિર્ણય લેવાયો. સાબરકાંઠાથી અમારા સંવાદદાતા દિગેશ કડિયા જણાવે છે કે હિંમતનગરમાં આજથી આરોગ્ય વિભાગ અને હિંમતનગર નગરપાલિકા સહિત ઉપક્રમે કોરોના ટેસ્ટિંગ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે, ત્યારે વધતા જતા કેસને લઈને સહેરાના માવીનગર ખાતે પણ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે. કેમ્પમાં વિના મૂલ્યે ટેસ્ટ કરવામાં આવશે, તેમજ કોરોના પોઝિટિવ દર્દીઓને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સારવાર કરવામાં આવશે. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.